મહેસાણાના ઊામાં ઉમિયા માતાનો જે હવન કાર્યક્રમ યોજાવાનો છે આ હવન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ હાજરી આપશે જેને પગલે સુરક્ષાને મામલે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે પ્રથમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ હવનમાં હાજરી આપશે તો મહાયજ્ઞ ઉંઝા ખાતે યોજાવાનો છે રાજ્ય સરકાર દ્વારા હવે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે કારણ કે આ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાથે અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના છે આ હવનના શરૂઆતના દિવસે જ તેઓ આવવાના છે તેને લઈને હવે સરકાર સુરક્ષાને લઈને પણ સતર્ક થઈ રહી છે તમામ તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે ઊંઝા ઉમિયા માતાના હવનના કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ઠેર ઠેરથી લોકો પહોંચવાના છે આ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તો ઉમિયાધામ ખાતે મહા તૈયારીઓ ચાલી રહી છે રાજેન્દ્રસિંહ પરમાર સંવાદદાતા જોડાઈ ગયા છે પર રાજેન્દ્ર વિશેષ તૈયારીઓ ચાલી રહી છે તો ચાલી જ રહી છે પરંતુ હવે જે માહિતી સામે આવી રહી છે કે વડાપ્રધાન અને ગૃહમંત્રી આ વિશેષ મહાયજ્ઞમાં ઉપસ્થિત રહેવાના છે શું તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ઉર્જા ખાતે જે મહાયજ્ઞ ખાતે છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે અને જે યજ્ઞ છે એમાં પણ ભાગ લેશે એ રીતની માહિતી અત્યારે સામે આવી રહી છે રાજ્યની જે પોલીસ વિભાગ છે એના તરફથી પણ તમામ સુરક્ષાની તૈયારીઓ અત્યારે હાથ ધરવામાં આવી છે અને વહીવટી તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે આભાર राजेंद्र તમામ જાણકારી માટે તો તમામ તૈયારીઓ જે છે તે પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે સુરક્ષાને લઈને રાજ્ય સરકાર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે કડવા પાટીદાર સમાજ દ્વારા કુળદેવી ઉમિયા માતાજીના સાનિધ્યમાં થી બાવીસ ડિસેમ્બર દરમિયાન લક્ષચંડી યજ્ઞનું આયોજન કરાયું છે યજ્ઞને કારણે એક થી સત્તર ડિસેમ્બર સુધી ઉમિયા ધામમાં મા ઉમિયા અને સાક્ષીમાં અગિયારસો ભુદેવ દ્વારા સતત પૂજા કરવામાં આવશે સતત સત્તર દિવસ સુધી સાતસો શ્લોકના દુર્ગ સપ્તસતીના એકલાખ પાઠનું પારાયણ કરવામાં આવી રહ્યું છે અઢાર તારીખથી યોજાનાર યજ્ઞમાં રાજ્યભરમાંથી લોકો જોડાશે આ યજ્ઞમાં એકસો પચાસ ડબ્બા શુદ્ધ ઘી સહિત વિવિધ દિવ્ય દ્રવ્યો ઔષધિની સાતસો બ્રાહ્મણ દ્વારા આહુતિ અપાશે માનુષી જીવનમાં વિદ્યાબળ ધનબળ મનોબળ શરીરબળ સત્તાબળ પર્યાવરણ શુદ્ધિ ઉદ્દેશની પ્રાપ્તિ માટે લક્ષ્યચંડની મહાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે આ યજ્ઞથી જે શક્તિશાળી તત્વ વાયુમંડળમાં ફેલાય છે તે હવામાં રહેલા દૂષિત કીટાણુઓનો નાશ કરે છે યજ્ઞનો વાયુ સંવાર્ગ પહોંચે છે તે માનવામાં આવે છે અને આ યજ્ઞથી મનુષ્યો પશુ પક્ષી વૃક્ષો જંગલોનું આરોગ્ય સુધરે છે બ્રાહ્મણો અગિયારસો બ્રાહ્મણો દ્વારા ચંડીબાઢનું પઠન ચાલુ થઈ ગયું છે અને પહેલી તારીખથી તે સોળ તારીખ સુધી અગિયારસો બ્રાહ્મણો એનું પઠન ચાલુ રાખવાના છે અને અઢાર તારીખથી પછી અહીંયા યજ્ઞ શાળાની અંદર સાતસો બ્રાહ્મણો દ્વારા અને એકસો ને આઠ કુંડળની અંદર બસો ને સોળ યજમાનો દ્વારા અહીંયા યજ્ઞ શાળાની અંદર યજ્ઞની શરૂઆત શુભ શરૂઆત થવાની છે અહીંયા યજ્ઞશાળાની અંદર અગિયારસો પાટલા પૂજાનો યજમાનો અહીંયા પાટલા પૂજા પૂજનમાં બેસશે દરેકને સવારે આઠ વાગ્યાથી તે સાડા નવ વાગ્યા સુધી નવ વાગ્યા સુધી એમને પાટલા પૂજાનો લાભ મળશે દરેક પાટ યજમાનને માતાજીની ઉમિયા માતાજીની મૂર્તિ ગણપતિ દાદાની મૂર્તિ તાંબાનું સરણું પવાલી આચમની અને આરતી ઉતારવાનું સાલિયું તેમજ સ્વરૂપે અમે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા રાખેલી છે અને ચાલીસ થી પચાસ પચાસ હજાર વાહનો સમય શકે એવું પાર્કિંગ વ્યવસ્થા છે અને બહારથી લોકો જે આવે છે પાલનપુર મહેસાણા રાજસ્થાન એમપી તેમના અમદાવાદ તેમના માટે અમે એપ્લિકેશન બનાવેલી છે હેલ્પલાઈન ગૂગલ મેપ એ પ્રોપર પાર્કિંગમાં આવી શકે અને સુંદર વ્યવસ્થા બનાવેલી છે કોઈ તકલીફ પડે એવી છે નહીં હેલ્પલાઇન નંબરે પણ નાખેલા જ છે અંદર અહીં અમારે અંદાજીત સાહીઠ એક લાખ માણસો દર્શનાર્થે આવશે તેની અંદર પંદરથી વીસ લાખ રૂમ માણસો ભોજન પ્રસાદ લેશે તેના માટે અહીં તૈયારી આખા ફરમાઈશની અંદર સાતસો વીઘા જમીન એકવાર કરેલી છે એની અંદર અમારા રસોડા વિભાગને તેસઠ વીઘા જમીન ફાળવવામાં આવેલી છે આ રસોડાની અંદર રસોઈ બનાવવા માટે અમે પચાસ ચૂલા બનાવેલા છે પોત્રીસો સ્વયંસેવકો છે બસો રાજપુરોહિત રસોઈ અમારા ઊંઝાના લોકલ છે તેમના દ્વારા અમે ભોજન પ્રસાદ બનાવવાના છીએ એની અંદર અમારે લાડુ અને મોસંથાર બે સબ્જી દાર ભાત આ રીતે અમારી રસોઈ બનાવવાની છે જરૂર પડે તો મોસમદાર સ્થાનનો એ પણ ઉપયોગ કરવાના છીએ અમે અમે અંદાજીત પંદર થી વીસ લાખમાં ભોજન પ્રસાદ જાય એવો અંદાજ અમે રાખીએ છીએ જે પ્રમાણે અમે તૈયારી કરેલી છે